भगवान स्वामीनारायण ने कल्याणकारी वाणी सांभनार सब हरिभक्तों ने मारा जय स्वामीनारायण।
છેલ્લી ચાર સભાઓમાં આપણે સત્સંગમાં જુદી જુદી ક્રિયાઓ કરીએ છીએ, તેમાં એકાદશીનો ઉપવાસ, ચરણ સ્પર્શ, નમસ્કાર, સાષ્ટાંગ દંડવત પ્રણામ, માળા, કંઠી, પ્રદક્ષિણા તેમજ પૂજાખંડની આવશ્યકતા કેમ છે અને તે ક્રિયાઓનું શું મહત્વ છે તે અંગેની સ્પષ્ટતા જોઈ. આજની સભામાં આપણે શિક્ષાપત્રીના શ્લોક 63નું રહસ્ય સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીના 63માં શ્લોકમાં આજ્ઞા કરે છે કે અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. આપણે જોઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રાતઃકાળને ભગવદ્ દર્શન માટે સર્વોત્તમ માનેલ છે. મંગળ કાર્યો પણ પ્રાતઃકાળમાં થાય છે. વહેલી સવારે ભગવાનનું દર્શન કરીને જ માણસ વ્યવહાર કાર્યમાં જોડાય તો વ્યવહારમાં કોઈ વિઘ્ન ન આવે અને કાર્ય મંગલમય બને, આવી એક સર્વ સામાન્ય માન્યતા છે. તો અહીં સાયંકાળ લખવા પાછળનો ઉદ્દેશ શું? તો શાસ્ત્રોમાં પ્રાતઃ પૂજા અને સાયં પૂજા આમ બે પ્રકારની પૂજા બતાવેલી છે. પ્રાતઃકાળે ભગવાનની પૂજા કર્યા પછી સમય મળે તો મંદિરે દર્શન કરવા જવું, નહીં તો સાયંકાળે અવશ્ય જવું એવી શ્રીહરિની આજ્ઞા છે. સંધ્યાકાળે પ્રાતઃકાળની માફક ભક્તજનોએ પૂજા આદિ વિધિ કરવાની હોતી નથી, એટલે સાયંકાળે ભગવાનના મંદિરે જઈને આરતી આદિ નિત્ય નિયમો કરવા એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. સાયંકાળે માત્ર આધ્યાત્મિક ક્રિયા જ કરાય. સાયંકાળે સાંસારિક ક્રિયા કે દૈહિક ક્રિયા કરવાનો શાસ્ત્રમાં નિષેધ કરેલો છે. ભાગવતમાં કશ્યપ અને દીતીની કથા બતાવે છે કે સાયંકાળે દીતીએ ઋતુદાન લીધું તો એના થકી હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જેવા ભયંકર પુત્રો જન્મ્યા. માટે સાયંકાળે ભગવાનનો યોગ થાય તે માટે મંદિરે જવું એ હિતાવહ છે. તાત્વિક રીતે જોઈએ તો સાયંકાળ અર્થાત સંધ્યાકાળ એટલે દિવસ અને રાત્રિની સંધિનો કાળ, મતલબ દિવસનો અસ્ત અને રાત્રિના ઉદય, આ બે વચ્ચેનો સંધિકાળ. એટલે કે બુદ્ધિના અધિષ્ઠાતા દેવ સૂર્યનો અસ્ત થઈ ગયો હોય અને મનના અધિષ્ઠાતા દેવ ચંદ્રનો ઉદય ન થયો હોય. માટે બુદ્ધિ અને મનના અધિષ્ઠાતા દેવોની ગેરહાજરીમાં બુદ્ધિ અને મનને દેવાધિદેવ સ્વામિનારાયણ ભગવાનમાં જોડી રાખવા, નહીં તો ખરાબ તત્વો બુદ્ધિમાં અને મનમાં પેસી જાય અને પરિણામે બુદ્ધિ અને મન મલિન બની જાય છે. માટે આપણું અંતઃકરણ મલિન ન બની જાય તે માટે આપણી બુદ્ધિ અને મનને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડી રાખવા માટે
મંદિર જવાની આજ્ઞા કરેલી છે. આપણા મનમાં જુદા જુદા ફેરકા ચાલ્યા કરે અને બુદ્ધિમાં જુદા જુદા નિશ્ચયોની દ્રઢતા થઈ જાય છે, જેના કારણે એ ભજનમાં કાયમ નડતરરૂપ બને છે. માટે મન અને બુદ્ધિના શુદ્ધિકરણની આ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મનને અને મંદિરને સીધો સંબંધ છે. મનના આંદોલનોને સ્થિર કરવાનું એકમાત્ર સ્થાન મંદિર છે. કોઈને એવો પ્રશ્ન ઉદ્ભવે કે મંદિરમાં જ કેમ જવું, શું ઘેર ભજન નથી થતું? ઘેર બેઠા પણ માળા, માનસી પૂજા, શાસ્ત્રનું અધ્યયન નથી કરી શકાતું? ઘરમાં એક રૂમ બંધ કરીને વચનામૃત, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો શાંતિથી વાંચી શકાય છે, તો પછી મંદિરમાં શા માટે જવું? આ સવાલના સમર્થનમાં એક સિદ્ધાંત છે, એક વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા એ છે કે ઘર અને મંદિરમાં મોટો તફાવત છે. મંદિરની ભૂમિ એવી ભૂમિ છે કે એના રચકણ, મંદિરનું વાતાવરણ, મંદિરના પરમાણુ દિવ્ય હોય છે. કારણ મંદિરમાં ધૂન, ભજન, કીર્તન, મંત્રજાપ સતત ચાલ્યા જ કરતા હોય છે. શાસ્ત્ર કહે છે કે એક જગ્યાએ યજ્ઞ થયો હોય તે સ્થાન એક વર્ષ સુધી પવિત્ર, દર્શનીય અને વંદનીય ગણાય છે. તો જ્યાં ભજન, ભક્તિ, ધૂનનો અખંડ યજ્ઞ ચાલતો હોય તે મંદિર સદા પવિત્ર જ ગણાય. ગીતા કહે છે કે યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, સર્વ યજ્ઞોમાં શ્રેષ્ઠ જપયજ્ઞ હું છું, એમ ભગવાન પોતે કહે છે. સવારમાં મંદિર ખુલે ત્યારથી કોઈ ને કોઈ ભક્તો મંદિરમાં આવીને જપ કરતા હોય, માળા ફેરવતા હોય, કીર્તન બોલતા હોય. વળી જે મંદિરમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય અથવા એમની આજ્ઞા અનુસાર એમણે સ્થાપન કરેલ, ધર્મવંશી આચાર્ય થકી પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ હોય તેનો એક પ્રભાવ હોય છે. અને એ મંદિરમાં મોટા મોટા સંતો, હરિભક્તો દર્શને આવ્યા હોય, તેમની પવિત્ર ચરણરજ મંદિરમાં પડી હોય, આ બધા આધ્યાત્મિક શક્તિને વધારનારા પરિબળો છે. વળી મંદિરનું જે સ્થાપત્ય હોય તેમાં વચ્ચોવચ ગોળ ઘુમ્મટ હોય છે. તેની નીચે ઊભા રહીને મોટેથી મંત્રોચ્ચાર કરવાથી તે મંત્રનો ધ્વનિ ઉપર જઈને એના આંદોલનો ફેલાય છે. આ આંદોલનો આપણા મનના જે તરંગો છે એમાં બહારના પરિબળોને ઘૂસવા દેતા નથી, જેના પરિણામે મનની અને ચિત્તની એકાગ્રતા સધાય છે, જે ઘરમાં મુશ્કેલીથી થાય. ઘરમાં તમે ભજન કરવા બેસો એટલે ફોન, સગાવાલા આ બધા પરિબળોની આડખીલી નડતરરૂપ બને છે, જેના પરિણામે તમારા ભજનમાં વિક્ષેપ આવે છે. જ્યારે મંદિરમાં આવીએ એટલે આપણું લક્ષ્ય એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ મંત્રનું અનુસંધાન રાખવાનું જ હોય છે. માટે એ ખૂબ જ ઉપયોગી બને છે. અહીં શ્રીજી મહારાજ દરરોજ મંદિર જવાની વાત કરે છે. ઘણાને એવા તર્ક થાય કે રવિવાર જઈએ તો ચાલે કે નહીં, અથવા તો એકાદશી, નોમ, પૂનમને દિવસે જઈએ તો. આ બધા દિવસોમાં મંદિર જવાથી તો ફાયદો જ થવાનો છે, પરંતુ શ્રીજી મહારાજ દરરોજની આજ્ઞા કરે છે. જેમ હવા, પાણી, ખોરાક આ આપણા શરીરના અસ્તિત્વને
ટકાવી રાખવા અને તેને બળવત્તર બનાવવા માટેના જરૂરી ઘટકો છે. કોઈ કહે કે રવિવારે જ હવા ખાઈએ તો ચાલે, એના જેવી આ વાત છે. આ નિત્ય અનુસંધાન રાખવાની વાત છે, કારણ માણસ સવારે ઉઠે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં વિવિધ પ્રકારના સ્વભાવ અને સંસ્કારવાળા માણસો સાથે એનો સંપર્ક થાય છે અને એનું મન અનેક પ્રકારના વિચાર અને વર્તનના આઘાત પ્રત્યાઘાતમાંથી પસાર થયેલું હોય છે. વળી જાત જાતના રાગ દ્વેષ કામ ક્રોધ લોભ અહંકારના વિચારોથી મન ચક્રાવે ચઢેલું હોય, આવી અનેક પ્રકારની માનસિક યાતનાઓમાંથી જીવ પસાર થયો હોય, તેની ઝેરી અસર અંતઃકરણમાં દ્રઢ થઈ જાય છે. આ બધા દોષોને દૂર કરવા અને ઝેરી અસરથી મુક્ત થવા માટે સાંજે મંદિરમાં ખાસ જવું એ જરૂરી છે. આખા દિવસની શારીરિક માનસિક અથડામણને અંતે મનમાં જે ચકડોળ ફરતું હોય તેની વિપરીત અસરોથી મુક્ત થવા માટે આપણે મંદિરમાં જઈએ અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય તો જ એ અસરોમાંથી મુક્ત થવાય છે. આપણે મંદિરમાં ગયા એટલેથી વાત પતી જતી નથી, પરંતુ મંદિરમાં ગયા પછીની આપણી વિચારધારા અને ક્રિયાનો બહુ પ્રભાવ હોય છે. મંદિરમાં ગયા પછી આપણું લક્ષ્ય માત્ર ને માત્ર ભજન ધૂન કરીને શ્રીજી મહારાજની મૂર્તિમાં જીવને સ્થિર કરવાનું હોવું જોઈએ. મંદિરમાં જુદી જુદી ચેતનાવાળા હરિભક્તો હોય છે, દરેકની આધ્યાત્મિક સ્થિતિ જુદા જુદા પ્રકારની હોય છે. મંદિરમાં દરેક ભક્તના આત્માના જુદા જુદા સ્તરના આધ્યાત્મિક આંદોલનોનું એક વર્તુળ રચાય છે. એની સાથે મંદિરમાં પ્રતિષ્ઠિત મૂર્તિ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય ચેતના ભળે છે, પરિણામે આપણા ચિત્તની વૃત્તિ સ્થિર થવા માંડે છે અને મૂર્તિનો સીધો સંબંધ થાય છે. માટે મંદિરમાં પ્રવેશ કર્યા પછી મંદિરમાં આરતી થતી હોય, ધક્કામુક્કી થતી હોય, તેમાં એક છેડેથી બીજા છેડે પહોંચી જઈએ એટલે હાશ દર્શન થઈ ગયા, આવી મનસ્થિતિ લઈને મંદિરમાંથી નીકળીએ તો આપણને મંદિરનો જોઈએ તેટલો લાભ મળતો નથી. પરંતુ ભીડ ઓછી થયા પછી સ્થિર મન રાખીને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ, કીર્તન બોલીએ તો એની સારી અસર થાય છે. સતયુગમાં તપ કરી કરીને રાફડો થઈ જાય ત્યારે ભગવાનનું દર્શન થતું. સૌભરી ઋષિએ 60,000 વર્ષ તપ કર્યું, પરંતુ પ્રભુએ જોયું કે એના મનની ચંચળતા હજુ ગઈ નથી, માટે એની સામે ન જોયું અને સૌભરીને જગત તરફ જોવાનો વારો આવ્યો. વળી ત્રેતાયુગમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણા યજ્ઞો કરવા પડતા, સર્વસ્વ હોમી દે ત્યારે એક યજ્ઞ થઈ શકતો, આ બહુ કઠિન વાત છે. દ્વાપર યુગમાં અનેક પ્રકારની સેવા પરિચર્યા ક્રિયાઓ કરવાથી ભગવાન રાજી થતા, એ જ પ્રસન્નતા કળિયુગમાં શ્રીહરિના નામ સંકીર્તનથી મળે છે. કળિયુગમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ અને મુખ્ય સાધન છે. માટે શ્રીજી મહારાજ રોજે સાયંકાળે મંદિરમાં જઈને નામ સંકીર્તન કરવાની આજ્ઞા કરે છે. નામ સંકીર્તનની પદ્ધતિ સમજાવતા વચનામૃત લોયા 6માં શ્રીજી મહારાજ કહે છે કે જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે
તેમ ભૂંડા ગાંઠ ઉઠવા લાગે ત્યારે જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી પાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું, અને હે દીનબંધો હે દયાસિંધો એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી તો ગાંઠ સર્વે ટળી જાય અને નિરાત થાય. પણ એ વિના ગાંઠ ટાળ્યાનો બીજો એવો ઉપાય નથી. અહીં તાળી વગાડીને ઉચ્ચ સ્વરે અને નિર્લજ્જ થઈને આ ત્રણ પ્રક્રિયાઓ બતાવી છે, તેમાં ઊંડો મર્મ સમાયેલો છે. પહેલા તાળી વગાડવાની વાત આવે છે, તો જ્યારે હાથથી તાળી વગાડીએ છીએ એનાથી જ્યારે બધા ભક્તો એક સાથે તાળી વગાડે ત્યારે વાતાવરણમાં એક લયબદ્ધ અવાજ દ્વારા એક સૂત્રતા સર્જાય છે, અને તાળી પાડવાથી શરીરના સ્નાયુઓનું રિલેક્સેશન થાય છે, શરીરમાં સ્ફૂર્તિ આવે છે. જેમ ખેતર હોય તેમાં જુવાર બાજરી મકાઈનો પાક થયો હોય તેના ડૂડાને ચણવા માટે પક્ષીઓના ટોળે ટોળા ઉતરી પડે ત્યારે તે ખેતરનો રખવાળ ડબ્બો ખખડાવે અથવા જોરથી તાલીઓ પાડે છે, એટલે પક્ષીઓ એ મહોલ ઉપરથી ઉડી જાય છે. એવી રીતે જ્યારે આપણે ભજન ધ્યાન કરીએ તે વખતે આપણા ચૈતન્યરૂપી આત્મામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિરૂપી મોલ છે, તેને ચણવા કામ ક્રોધ લોભ અહંકાર ઈર્ષ્યાના આવેગરૂપી પક્ષીઓ આવે તેને દૂર કરવા માટે તાળી પાડવાની છે. તાળી પાડીએ એટલે આપણા માનસપટમાં એક જાગૃતિ શરૂ થઈ જાય છે કે હવે મારે જાણપણું રાખીને મારી વૃત્તિઓને અંતર સન્મુખ બનાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવાની છે. આ જાગૃતિની સભાનતા કરાવનાર પ્રક્રિયા એટલે તાળી, જેને આપણા સ્થૂળ શરીર સાથે સીધો સંબંધ છે. પછી ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ બોલવા મંત્ર બોલવાની વાત કરે છે. તો જ્યારે ઉચ્ચ સ્વરે આપણે કંઈક બોલીએ ત્યારે આજુબાજુના વાતાવરણથી આપણે અલિપ્ત થઈ જઈએ છીએ. આપણે જ્યારે ઊંચેથી કંઈક બોલીએ તો આજુબાજુના વાતાવરણનું આપણને અનુસંધાન રહેતું નથી. આ એક વાસ્તવિક પ્રક્રિયા છે, એ અનુભવથી સમજાય છે. તો આપણા શરીર અને મનના આંદોલનોની ચારે બાજુ સર્જાતી બીજી ઘટનાઓને નિર્મૂળ કરવા માટે ઉચ્ચ સ્વરે મંત્ર જાપ કરવાની વાત કરી છે. આ ક્રિયાને આપણા સૂક્ષ્મ શરીર સાથે સંબંધ છે. ત્રીજું, નિર્લજ્જ થઈને મંત્ર બોલવાની વાત છે. તો ભજન કરવામાં લોકલાજ આડી આવીને ઊભી રહી જાય છે. આપણી સૂક્ષ્મ ચેતનામાં હું આવો ઉદ્દેદાર છું, હું આવો ઐશ્વર્યવાન છું, હું આવો બળવાન છું, હું ધનવાન છું, વિદ્યાવાન છું, કલાકાર છું, ગુણવાન છું વગેરે વગેરે જેવા સૂક્ષ્મ અહંકારના પોટલા લઈને આ જીવ ફરતો હોય છે. આ બધા ગુણોનું માન મૂકીને બાળ સહજ નિર્દોષતા લાવીને નિર્લજ્જ થઈને જ્યારે ભજન કરીએ ત્યારે એ ભજન આપણને નિર્ગુણ અવસ્થામાં લઈ જાય છે અને ભગવાનની મૂર્તિનો સીધો સંબંધ કરાવે છે. આ ક્રિયાને કારણ શરીર સાથે સંબંધ છે. આમ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરનો આપણા જીવ ઉપર એક પ્રભાવ હોય છે. તે પ્રભાવ
આ ત્રણ પ્રકારની ક્રિયા દ્વારા તૂટતો જાય છે અને આપણો જીવ સ્વામિનારાયણ ભગવાનમાં જોડાતો જાય છે. તો અત્રે સમજાવ્યા મુજબની મનસ્થિતિને રાખીને જ્યારે આપણે મંદિરમાં ધૂન ભજન કરીએ તો એ ધૂન ભજન આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. આ 10 મિનિટની ધૂન દરરોજ થાય તો એ ધૂન આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં આપણને ઉર્જાશાળી બનાવીને જીવન જીવવામાં મદદરૂપ બને છે. માટે શ્રીજી મહારાજની આ એક નાની આજ્ઞા પણ આપણને આધ્યાત્મિક જગતમાં ઉર્ધ્વગામી બનાવનારી છે. માટે કળિયુગમાં કીર્તન ભક્તિને શ્રેષ્ઠ કહી છે. કીર્તન ભક્તિ વડે જ ભગવાન જલ્દી રાજી થાય છે અને આપણા અપરાધ માફ કરે છે. શ્રીજી મહારાજના સમયમાં મૂળજી અને કૃષ્ણજી બે ભક્ત થઈ ગયા, જેમના નામનો ઉલ્લેખ શ્રીજી મહારાજે વચનામૃતમાં કર્યો છે. આ બે ભક્તો કચ્છના માનકુવા ગામના હતા. એ બંને શ્રીજી મહારાજ પાસે આવ્યા અને ત્યાગાશ્રમની દીક્ષા આપવા માટે શ્રીજી મહારાજને વિનંતી કરી. શ્રીજી મહારાજે તેમને તેમના સંબંધીઓ પાસેથી રજા માગીને આવવા કહ્યું. ઘેર આવીને કૃષ્ણજી અને મૂળજીએ ખૂબ પ્રયત્ન કરી જોયા, પરંતુ સગા સંબંધીઓએ લીલી ઝંડી આપી નહીં. એમને ત્યાગી થવાની મંજૂરી મળી નહીં. તેથી તેમણે એક વિચિત્ર સાહસિક પગલું ભર્યું અને ઘેરથી નીકળી ગયા. માનકુવાનો ત્યાગ કરીને બંને ભક્તો નીકળવાની તૈયારી કરે છે તે પહેલાં એમણે વિચાર કર્યો કે આપણે જાતે જ ભગવા કપડાં પહેરી લઈએ, કદાચ શ્રીજી મહારાજ ના પાડે તો. આમ વિચારી એમણે ભગવા વસ્ત્રો જાતે જ પહેરી લીધા અને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા. શ્રીજી મહારાજ જ્યાં બિરાજમાન હતા ત્યાં બંને પહોંચી ગયા અને દંડવત કરવા લાગ્યા. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું, કોના સાધુ છો? એટલે એમણે જવાબ આપ્યો, મહારાજ તમારા. એટલે શ્રીજી મહારાજે કહ્યું, એ તો ઠીક, પણ તમારું નામ શું છે? એટલે બંને ગૂંચવાયા, કારણ નામ તો નક્કી કર્યા હતા નહીં. ત્યાગાશ્રમમાં આવે એટલે જૂનું નામ કેન્સલ થાય અને નવું નામ ધારણ કરવું પડે. હવે શું જવાબ આપવો? પણ એકે કહ્યું, પ્રભુ નામ અને ઠામ તો મિથ્યા છે. આ સાંભળીને શ્રીજી મહારાજે કહ્યું, આ તો મોટા બ્રહ્મજ્ઞાની હોય એવી વાત કરે છે, ચાલો અહીંથી બહાર ચાલ્યા જાઓ. આમ કહી પાર્ષદને બોલાવ્યા અને તેમને ત્યાંથી બહાર કાઢી મૂક્યા. મૂળજી અને કૃષ્ણજી ગઢડા ગામની બહાર ઘેલા નદીના કિનારે ગયા. અંધારું થવા આવ્યું હતું. બંને જણ બેઠા અને આર્ત સ્વરે દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, આવી ભાવપૂર્વક રટણા કરવા લાગ્યા. એક પછી એક કીર્તનો ગાતા જાય એમ કરતા કરતા રાત્રિના 10 વાગ્યાનો સમય થવા આવ્યો. શ્રીજી મહારાજને પોઢવાનો સમય થયો. મહારાજ ઢોલિયામાં પડખા ફેરવે પણ એમને નિદ્રા આવે નહીં. તેથી મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું, મહારાજ આજે તમને નિદ્રા કેમ નથી આવતી, શું કારણ છે? આ સાંભળીને શ્રીજી મહારાજ કહે, પેલા બે જણા કીર્તન બોલે છે તેથી એમને નિંદ્રા આવતી નથી. એટલે બ્રહ્મચારીએ કહ્યું, અહીં તો કોઈનોય અવાજ સંભળાતો નથી. એટલે શ્રીજી મહારાજ કહે, તમને એ અવાજ નથી સંભળાતો પણ અમને એ બહુ જ સંભળાય છે
અને અમને એ વ્યથિત કરે છે. મૂળજી અને કૃષ્ણજીનો આર્તભર્યો પ્રેમભર્યો ભાવ કીર્તન દ્વારા શ્રીજી મહારાજને ખેંચી રહ્યો હતો. ફરીથી પાર્ષદોને મોકલ્યા અને કહ્યું, એમને દૂર કાઢી મૂકો. પાર્ષદોના કહેવાથી મૂળજી અને કૃષ્ણજી ઘેલાને પેલે કાંઠે જતા રહ્યા અને ત્યાં ફરીથી પાછા કીર્તન શરૂ કર્યા. મધ્યરાત્રિ થવા આવી. ફરીથી શ્રીજી મહારાજને એ કીર્તનનો આર્તનાદ બેચેન કરવા લાગ્યો અને શ્રીજી મહારાજને ઊંઘ જ ન આવે. તેથી પાર્ષદોને ફરીથી બોલાવ્યા અને આજ્ઞા કરી કે એમને ત્યાંથી પણ કાઢી મૂકો. એટલે પાર્ષદો ઘેલાને પેલે કાંઠે ગયા અને મૂળજી અને કૃષ્ણજીને કહ્યું, અહીંથી દૂર ચાલ્યા જાઓ, મહારાજની આજ્ઞા છે. આ સાંભળી બંને જણ બોલી ઉઠ્યા, આ તમારા ગઢડાની હદ નથી, આ તો માંડવધારની હદ છે. અમે અહીંથી જવાના નથી. અમે શ્રીજી મહારાજને છોડીને ક્યાંય જવાના નથી. મૂળજી અને કૃષ્ણજીનો આવો સચોટ જવાબ સાંભળીને પાર્ષદો ડઘાઈ ગયા અને શ્રીજી મહારાજ પાસે પાછા આવ્યા અને શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ, એ તો તમારા ચરણ છોડીને ક્યાંય અમે નથી જવાના એમ કહે છે. આ સાંભળી શ્રીજી મહારાજે એમને દરબારગઢમાં પાછા બોલાવી લાવવા માટે કહ્યું. મધ્યરાત્રિ પસાર થઈ ગઈ હતી. મૂળજી અને કૃષ્ણજી શ્રીજી મહારાજ પાસે આવ્યા અને શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા અને ભાવપૂર્વક એમના ચરણમાં નમસ્કાર કર્યા. શ્રીજી મહારાજ બંનેને ભાવપૂર્વક ભેટ્યા અને કહ્યું, તમારી જેમ પ્રેમલક્ષણા ભક્તિથી અમને બહુ ઓછા વશ કરી શક્યા છે. આમ કહી શ્રીજી મહારાજ અતિ સ્નેહથી બંને સામું જોઈ રહ્યા. બીજે દિવસે સવારે બંનેને વિધિસર દીક્ષા આપી અને કહ્યું, ધન્ય છે તમારી પ્રેમલક્ષણા ભક્તિની તીવ્રતાને. તમે તમારી કીર્તન ભક્તિ દ્વારા અમને વશ કરી દીધા. આમ કહી તેમને પાસે બેસાડ્યા અને મૂળજીને દીક્ષા આપીને નામ આપ્યું સર્વજ્ઞાનાનંદજી અને કૃષ્ણજીને ઘનશ્યામાનંદજી એવું નામ આપ્યું. આમ કીર્તન ભક્તિ દ્વારા ભગવાન ભક્ત તરફ ખેંચાય છે. પ્રેમાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજને કીર્તન ભક્તિથી વશ કરી મૂકતા. એમણે તો એમના એક પદમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ક્યારે હવે દેખું રે હરિ હસતા, ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં પ્રભુ વસતા રે, મારા મંદિરિયામાં પ્રભુ વસતા રે, ક્યારે હવે દેખો રે હરી હસતા. પ્રેમાનંદ આગે ગાય ત્યારે, પ્રેમાનંદ આગે ગાય ત્યારે, આવે ઓરા ઓરા, હે આવે ઓરા ઓરા,
हसता रे क्या रे हवे देखो रे हरि हसता। हे आवे ओरा ओरा खसता रे क्या रे हवे देखो रे हरि हसता। मारा मंदिरियामा प्रभु वसता रे क्या रे हवे देखो रे हरि हसता। भगवान स्वामीनारायण ज्यां बैठा होय त्यांथी प्रेमानंद स्वामीनु गायन सांभळीने खसता खसता प्रेमानंद स्वामीनी नजीक आवीने बेसी जता। आवो जादू छे कीर्तन भक्तिमां, भक्त अने भगवान वच्चेना अंतराळने ओछू करनार कोई साधन होय तो ते कीर्तन भक्ति छे। माटे ज सायंकाळे मंदिरमां जईने स्वामीनारायण भगवाननी मूर्ति सामे बेसीने भावथी तेमना नामनु अने कीर्तननु गान करवु ए घणु जरूरी छे। भगवान तमारो राग नथी जोता परंतु तमारो अंदरनो भाव जुए छे। शतानंद स्वामी भाष्यमां कहे छे के मंदिरमां जईने भगवाननी मूर्ति समक्ष बेसीने जे हरिभक्त कीर्तन बोले छे तेना सर्व स्वार्थ सिद्ध थाय छे अने ते धन्य भागी बने छे। कीर्तन परमात्मा ने बोलाववानो एक नाद छे। कीर्तन तो भगवान अने आपणा आत्मा वच्चेनो एक सेतु छे। माटे भगवानना नाम संकीर्तननो अति आग्रह राखो। कीर्तन भक्तिनी श्रेष्ठता ने समझावता श्रीजी महाराज वचनामृत गढ़ा प्रथमना 22मा वचनामृतमा एनी स्पष्ट समझण आपता कहे छे के मृदंग सारंगी सरोदा ताल इत्यादि वाजिंत्र वगाड़ीने कीर्तन गाववा तेने विषे जो भगवाननी स्मृति न रहे तो ए गायू ते न गाया जेवू छे। अने भगवान ने विसारी ने तो जगत में केटलाक जीव गाय छे तथा वाजिंत्र वगाड़े छे पण तेणे करीने तेना मन में शांति आवती नथी। ते माटे भगवानना कीर्तन गाववा तथा नामरटन करवु तथा नारायण धुन्य करवी इत्यादि जे जे करवु ते भगवाननी मूर्ति ने संभारीने ज करवू। आ एक बहुज सचोट टकोर छे जेनो सर्वत्र लोप थतो होय छे, जेना परिणामे ए भजन निर्बीज बनी जतु होय छे। संगीतना साधन कीर्तन भक्ति ने धुन्य ने रसमय बनावीने ते द्वारा श्रीजी महाराजनी मूर्तिमां जोड़ावा माटे होय छे। परंतु आपणुं लक्ष्य कीर्तनना साधनमां ज रही जाए तो आपणे आपणा साध्य ध्येय स्वरूप स्वामीनारायण भगवाननी मूर्ति तरफ जई शकता नथी। कारण भगवानने विसारीने जे कंई गायन थाय तेनाथी मनमां शांति आवती नथी। संगीतना केन्द्रमां भगवाननुं स्वरूप होय तो ज ए शांति तरफ लई जनारुं बने छे। आपणे जोईए तो सारा सारा श्रेष्ठ गायको होय वादको होय तेमना संगीतने सांभळीने घणा जीव प्रगति करे छे। कारण ए संगीतना माध्यमथी ए सांभळनार साधक एना लक्ष्य अध्यात्म तरफ वळे छे। ज्यारे ए संगीतने लोको सांभळी शके तेवू रसमय बनावनार कलाकार
રાત્રે સુવા માટે દારૂ ચરસ જેવા વ્યસનનો આધાર લે છે, કારણ એના સંગીતના કેન્દ્રમાં રજોગુણ છે. માટે કીર્તન ભક્તિના કેન્દ્ર સ્થાને જો સ્વામિનારાયણ ભગવાનનો આકાર ન રહે તો એ કીર્તન ભક્તિ અર્થહીન બની રહે છે. વળી માણસનો સ્વભાવ શોર્ટકટ પ્રિય હોય છે, એને ઓછી મહેનતે કંઈક વધારે મળે એવી વાતને એ જલ્દી પકડી લે છે. આપણા સંપ્રદાયની સંગીત પરંપરા ખૂબ જ ઉત્તમ, ઉજ્જવળ અને આદર્શ છે. કીર્તન અને ધૂનમાં પરંપરાગત રાગોનું અનુસંધાન રહે તો જ તે શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડનારું બને. સંગીતની તાલીમ લેવામાં સમય, પૈસો, શ્રદ્ધા આ બધું સમર્પિત કરવું પડે છે. એટલે ઘણા ભક્તો ફિલ્મોના ગાયનો ઉપર જ કીર્તનના ટ્યુનો બનાવીને તે ગાવા માંડી પડે છે. આ ગાયનમાં એમ્યુઝમેન્ટ અર્થાત મનોરંજન અવશ્ય થાય, પરંતુ લક્ષ્ય બદલાઈ જાય છે. કારણ ગાનાર કદાચ ભક્તિભાવથી એ ફિલ્મી ટ્યુન ગાઈ જતા હોય, પરંતુ સાંભળનાર તો જગતના જીવ હોય છે. એ તો ટીવીમાં, ફિલ્મો, સિરિયલોમાં વ્યસ્ત રહેતા હોય છે. એમનું ધ્યાન એ ટ્યુન સાંભળીને ચોક્કસ એ ટ્યુનના મૂળ કેન્દ્ર ઉપર જતું રહે છે. માટે બની શકે તેટલા સંગીતના મૂળ રાગો ઉપર કીર્તનના ભાવને આધારિત પદો ગાવાનો આગ્રહ રાખવો અતિ જરૂરી છે. કારણ ઘણીવાર મોટા મંદિરોમાં પણ કોઈ ભક્ત પ્રણય ગીત ઉપર આધારિત ટ્યુનને પકડીને એના પર કોઈ આધુનિક ભજન લઈને એ ભક્ત ચાલુ પડી જાય, પરંતુ બીજા દર્શન કરતા હોય એનું શું? એ અતિશય દખલ પહોંચાડનારી વસ્તુ છે. માટે મંદિરમાં કીર્તન ભક્તિ કરતાં આ મુદ્દો વિચારવો એ અતિશય જરૂરી છે. હા, એ તમારા ઘરમાં એ બરાબર વાત છે, પરંતુ જ્યારે મંદિરમાં આવીએ ત્યારે આ વસ્તુનું અનુસંધાન રાખવું ઘણું જરૂરી છે. કીર્તન ભક્તિની અગત્યતા બતાવતા સ્કંદ પુરાણ કહે છે, કલિકાલ કુસર્પસ્ય તીક્ષ્ણ દંષ્ટ્રસ્ય મા ભયમ ગોવિંદ નામ દાવેન દગ્ધો યાસ્યસ્તિ ભસ્મતામ. અર્થાત પરમાત્માના નામરૂપી અગ્નિથી કળિયુગરૂપી કાળા નાગનો નાશ થઈ જાય છે. વસ્ત્ર ઉપર જેમ સાબુ લગાડો અને એનો મેલ દૂર થઈ જાય, એમ નામ સંકીર્તન બોલવાથી અંતઃકરણના પાપ દૂર થવા માંડે છે. એનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સમક્ષ એમની મૂર્તિનું અનુસંધાન રાખીને દરરોજ એક કીર્તન બોલો તો એની સામે તીર્થયાત્રા, યજ્ઞ યાગાદિ તથા દાન પુણ્ય પણ ગૌણ બની જાય છે. વિદેશમાં વસતા હરિભક્તો તથા ભારતમાં પણ અતિશય વ્યસ્ત વ્યવસાયિક જીવન જીવતા ઘણા હરિભક્તોને મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે જ્યારે સંધ્યા સમય થાય ત્યારે અમે તો મંદિરથી ઘણા દૂર હોઈએ, એ સમયે અમારાથી મંદિરમાં જવું શક્ય જ નથી. આ એમની વાસ્તવિક સમસ્યા છે, જે સમજી શકાય તેમ છે, પરંતુ એનો પણ વિકલ્પ થઈ શકે છે. ઘણા ચુસ્ત મુસલમાન હોય છે, જે નમાજી હોય છે, એ લોકો અતિ વ્યસ્ત હોય તો પણ જ્યારે નમાજનો સમય થાય ત્યારે બધી જ પ્રવૃત્તિને બાજુએ મૂકીને નમાજ પઢે છે. ઘણા એવા દાખલા પણ જોવા મળે છે કે વાહન વ્યવહારથી વ્યસ્ત એવા રોડ ઉપર
ખાલી જગ્યાએ પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને પણ તેઓ નમાઝ પઢી લે છે. આ એક અપનાવવા જેવો આદર્શ છે. જેવો સંધ્યા સમયે મંદિરે ન જઈ શકે તેમણે સંધ્યા આરતીના સમયે પોતાના વ્યસ્ત વ્યવસાયિક રૂટીનમાંથી થોડો સમય કાઢીને શ્રીજી મહારાજની મૂર્તિને સંભાળીને આરતી બોલી લેવી અને થોડા મંત્ર જાપ કરીને પછી પોતાનું વ્યવસાયિક કામ કરવું. જેમ ઓફિસમાં બેઠા હોય અને સામે કોઈ સારા ગ્રાહક બેઠા હોય, તેમાં કોઈ મોટા વ્યક્તિનો અગત્યનો ફોન આવે તો તમે તમારી ચાલુ મીટિંગમાં સોરી કહીને એ ફોનને એટેન્ડ કરશો. એવી રીતે સંધ્યા સમયે આપણે શ્રીજી મહારાજથી મોટું કોઈ નથી એમની આરતી કરી લેવી. આ એક વ્યવહારુ ઉકેલ છે. પરંતુ જ્યારે જ્યારે આપણને તક મળે ત્યારે મંદિરે જવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. કારણ શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન તો જરૂરી છે, પરંતુ સાથે સાથે અગાઉ સમજાવ્યા પ્રમાણેની આપણી આધ્યાત્મિક પ્રગતિમાં જરૂરી એવા પરિબળો મંદિરમાં જવાથી જ સહાયરૂપ થાય છે. આ એક મોટો ફાયદો છે. ઘણા લોકો એવા પ્રદેશમાં રહેતા હોય જ્યાં મંદિર જ ન હોય, અને હોય તો ઘણું દૂર હોય, તો તેમણે એમના ઘરમાં જે રૂમમાં સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ પધરાવ્યું હોય ત્યાં કુટુંબના બધા સભ્યોએ ભેગા મળીને સાયંકાળને વિશે આરતી ધૂન કીર્તન કરવાની પ્રથા રાખવી. પરંતુ સાયંકાળે યેન કેન પ્રકારેણ શ્રીજી મહારાજની મૂર્તિનો સંબંધ થવો એ બહુ જ આવશ્યક બાબત છે. આપણા ઘરની મૂર્તિ સામે ઊભા રહીને વડતાલના હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપને યાદ કરીએ, તેમજ શ્રીજી મહારાજે સ્વહસ્તે પધરાવેલ દેવોને યાદ કરીએ. આમ કરવાથી આપણા ઘરમાં જ આપણે સ્વામિનારાયણ ભગવાનની હાજરીનો અનુભવ કરી શકીએ. આ બધી સુખકર અનુભૂતિ કરવા માટે સાયં પ્રાર્થના, સાયંકાળની જે સ્તુતિ નિત્ય પ્રત્યે અવશ્ય કરવી જોઈએ, અને સાંજે ભગવાનની મૂર્તિ સામે કીર્તન અને ધૂન બોલવા એ અતિશય જરૂરી બાબત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.